नमस्कार विद्यार्थी मित्रों, राजेश्वरी क्लासेस द्वारा आयोजित विज्ञान टेक्नोलॉजी विषयना विडियो सीरीज ने अंदर छठा क्लास ने अंदर आप सर्व विद्यार्थीओनु स्वागत करू छु। मित्रों, आपने छेले रासायनिक प्रक्रियाना प्रकारो विषे शीखेला, बराबर? तेनी अंदर तमे संयोगीकरण प्रक्रिया, विघटन प्रक्रिया, विस्थापन प्रक्रिया अने द्विविस्थापन प्रक्रिया विषे अभ्यास करेलो। હવે મિત્રો, આપણે સંયોગીકરણ ઉપર સંપૂર્ણ અભ્યાસ કર્યો અને આપણે જોયું, બરોબર, એક કે એક કરતા વધારે અથવા તો બે થી વધારે, બરોબર, પ્રક્રિયકો જોડાય અને એક નિપજનું નિર્માણ કરે એવી પ્રક્રિયાને આપણે સંયોજીકરણ પ્રક્રિયા કહેતા હતા, બરોબર। તેની અંદર આપણે ઘણા બધા શ્વસન પ્રક્રિયા વચ્ચેના ઉદાહરણો ઉપર ચર્ચા કરીએ, બરોબર। તો શ્વસન પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ, ત્યારબાદ મિથેન ઘટકનું દહન થવું, આ બધી રિએક્શનો ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરેલી, બરોબર, અને આપણે સારી રીતે એને સમજેલા અને તેની અંદર આપણે પ્રવૃત્તિઓ પણ જોયેલી, બરોબર। હવે આપણે વિઘટન પ્રક્રિયા ઉપર આગળ વધવું છે, તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યાથી આપણે બધા પરિચિત હોવા જોઈએ, બરોબર। એક પ્રક્રિયક, બરોબર, તૂટવાથી બે નિપજનો નિર્માણ થાય એવી પ્રક્રિયાને આપણે સામાન્યતા શું કહીએ છીએ, વિઘટન પ્રક્રિયા કહીએ છીએ, બરોબર। અને ખાસ ખ્યાલ હોય, બરોબર, કે એક ઘટક, એક પ્રક્રિયક તૂટે, મીન્સ કે હમણાં પ્રવૃત્તિ દ્વારા શીખવાના છે કે એક ફેરસ સલ્ફેટ નો ઘટક જો તૂટે, બરોબર, તેમાંથી, બરોબર, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એમ બે કરતા વધુ નિપજનો પણ નિર્માણ થતું હોય છે। તો યાદ રાખવાનું, ફરી ફરી વખત, વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો વિઘટન પ્રક્રિયા એને જ કહેશું, બરોબર, કે એક પ્રક્રિયકનું વિઘટન થાય, બરોબર, અને બે કે બે કરતા વધુ નિપજનો નિર્માણ થાય, બરોબર, તો એક પ્રક્રિયક તૂટે અને બે નિપજો બને તો એને કેવી પ્રક્રિયા કહેશું? વિઘટન પ્રક્રિયા આપણે કહેશું। હવે બોર્ડ પર ધ્યાન દઈએ, બરોબર, વ્યાખ્યા પર, તો કે એક પ્રક્રિયક તૂટી બે કે તેથી વધુ વિઘટન પ્રક્રિયા કહેવાય। સંયોજીકરણની અંદર બે પ્રક્રિયકો ભેગા થાય, કેટલી નિપજનો થતા? એક। જ્યારે વિઘટનની અંદર એક પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ નિપજનો થાય છે, નિર્માણ થાય, બરોબર। તો હવે જોઈએ કે વિઘટન પ્રક્રિયાને સરળ રીતે સમજવા માટે આપણે આ પાઠ્ય પુસ્તકની પ્રવૃત્તિનો ખાસ અભ્યાસ કરવો પડે। હવે આ પ્રશ્નની અંદર, આ ટેસ્ટ ટ્યુબની અંદર લીલા રંગના ફેરસ સલ્ફેટ ના હશે ટુકડા છે, FeSO4 સોલિડ ફોર્મ ના હશે ટુકડાઓ છે, બરોબર, એની અંદર, તો કે આ કસનળીની અંદર। હવે પ્રક્રિયક તૂટે, પ્રક્રિયકને તોડવા માટે આપણે બર્નર દ્વારા, બરોબર, ઉત્કલન નળી, મતલબ કે એને કહેવાય ટેસ્ટ ટ્યુબ, અથવા તો જે નળીની અંદર પદાર્થને ઉકળવામાં આવે છે તે નળી, બરોબર, ની અંદર ફેરસ સલ્ફેટ લીલા રંગનો પદાર્થ છે એની અંદર રહેલો છે, બરોબર। તો હવે આપણે આ જે આકૃતિ પરથી, આ પહેલી જે બેન છે તેના પરથી શું શીખવાનું છે, બરોબર, તો આપણે યોગ્ય રસ્તા તરફ એ આપણને આગળ લઈ જાય છે કે કોઈ વાયુ છે, બરોબર, એ કોઈ વાયુ ને જો ટેસ્ટ ટ્યુબ મારફતે સૂંઘવો હોય તો સીધી રીતે આમ સૂંઘી શકાય નહીં, નહીતર અચાનક જ
સાવચેતી ઓછી હોવાને કારણે બરોબર એની ખૂબ વધારે મગજ પર અસર પડતી હોય મીન્સ કે સીધો નાક બરા ખેંચાય તો શ્વસન તંત્રમાં પણ ઘણી બધી તકલીફો છે એ પડતી હોય એના માટે પેલા એ નાક અહીંયા છે અને ટેસ્ટ ટ્યુબ છે ક્યાં છે નીચે એટલે નીચેની તરફ અહીંયા ટેસ્ટ ટ્યુબ હોવાને કારણે સીધો વાયુ એના નાકમાં જશે નહીં પણ કે વાયુ છે એ ખૂબ દૂરથી એના મુખ તરફ વાળવાનો બરોબર વાયુને ધીમેથી નાક તરફ વાળો એટલે આ જે રીતે રાખવાનો કે ધીમે ધીમે વાયુ છે એ આમ થોડી દૂર રાખવાની ટેસ્ટ ટ્યુબ એથી વાયુ થોડો પેલી તરફ વળે હવે તેના હાથની અંદર શું છે તો કે ટેસ્ટ ટ્યુબ બર્નર મીન્સ કે ટેસ્ટ ટ્યુબ પકડવા માટેનો સીપીઓ છે બરોબર એ બન્સન બર્નર છે પેલો ટેબલ છે બરોબર અને તે બેન સંપૂર્ણ રીતે સાવચેતી દર્શાવે છે આપણે શું શીખવાનું છે વિશેષની અંદર ઓકે જેવા તમે એપીએસઓ 4 ને ઉષ્મા આપશો એ તરત જ બરાબર આ ઘન સ્વરૂપે રહેલા કણો છે એના રંગમાં શું થશે પરિવર્તન થશે મારા કહેવાનો મતલબ કે લીલા રંગના છે બરાબર એ રંગની અંદર શું થશે ફેરફાર મીન્સ કે કથાઈ બને રંગવિહીન બને હવે બીજા નંબરની અંદર શું ફેરફાર થાય તો કે એની અંદરથી નીકળતો વાયુ બરાબર એ વાયુ નિવાસ એ કઈ કેવી છે લાક્ષણિક હશે બરોબર તો કે આમાં જે તીવ્ર ઉત્પન્ન થતી છે વાસ એ વાસ ઉત્પન્ન થાય એ આપણને શું દર્શાવે તો કે ઉત્પન્ન થતી વાસ આપણને SO2 અને SO3 દ્વારા બરોબર ઉત્પન્ન થતી જે વરાળ છે બરોબર એ આપણા નાકમાં પ્રવેશ એટલે વિશિષ્ટ વાસ તરીકે આપણે ઓળખીએ છીએ હવે વધુ મોલ બે મોલ જેટલા FeSO4 નું બરોબર વિઘટન કરીએ તો આપણને મળશે Fe2O3 બરોબર ત્યારબાદ મળશે સલ્ફર ની અંદર SO2 ત્યારબાદ મળશે SO3 બરાબર આ બંને વાયુઓ આ સોલિડ ફોર્મ ની અંદર છે હવે જો મિત્રો FeSO4 બરોબર સોલિડ ફોર્મ માં જે ટુકડાઓ રહેલા છે બરોબર એક તો એના શું બનશે ફેરી ઓક્સાઇડ યાદ રાખવાનું બરોબર ફેરસ અને ફેરિક ની અંદર ઘણો ફેરફાર હોય અહીંયા શું છે 3 લાયું બરોબર Fe+3 +3 છે એટલા માટે આપણે નામ કહીએ છીએ ફેરિક ને તો કહીએ છીએ ફેરસ તો બરાબર છે કે અહીંયા ફેરિક ઓક્સાઇડ છે એ બને છે વત્તા સલ્ફર ડાયોક્સાઇડ બને છે વત્તા શું બને છે સલ્ફર ડાયોક્સાઇડ બને છે લાક્ષણિક વાસ જે દેખાય છે બરોબર એ કોની છે SO2 અને SO3 ની છે અને Fe2O3 બરોબર એ FeSO4 માંથી Fe2O3 બને મીન્સ કે સલ્ફેટ માંથી ઓક્સાઇડ બને બરોબર ત્યારે તેના રંગની અંદર શું થાય છે પરિવર્તન થાય છે બરોબર એ આપણે એ વિશેષ રીતે આગળ શીખવાનું હતું એટલે હાઉ સીધી રીતે આ પ્રક્રિયાની અંદર શું થાય તો કે આ FeSO4 ના અણુની સાથે 7 અણુ રહેલા હોય બરોબર FeSO4×7H2O હોય જ્યારે તમે ગરમ કરો ને બરોબર ત્યારે શું થાય તો કે આ એની અંદર એલો ભેજ છે 7H2O એવું છે ભેજ એ ભેજ દૂર થાય માત્ર શું વધે FeSO4 ત્યારબાદ એનું વિઘટન કરો તો તડતડ અવાજ સાથે Fe2O3 બને અને લાક્ષણિક વાસ છે એ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય બરોબર મુખ્યત્વે તો કે FeSO4 બધા ટૂંકું હોય 7H2O હોય બરોબર હવે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ટેસ્ટ ટ્યુબ ની પદાર્થ હોય એને પેલા ભેજ મુક્ત કરે ભેજ મુક્ત પછી એની રિએક્શન છે એ મોટા ભાગે આગળ વધતી હોય વિઘટન પ્રક્રિયા આપણે આજે જોવાના છે તમામ વિઘટન પ્રક્રિયા આપણે ગરમ કરીએ છીએ તો એ ડેલ્ટા છે તો હું લખી દેવાનું ઉષ્મા બરોબર આવી પદાર્થીઓ પર પરીક્ષાની અંદર પૂછાય શકે રાસાયણિક સમીકરણ યાદ રાખવું અને તેની વ્યાખ્યા યાદ રાખવી બરોબર વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા કેટલા પ્રક્રિયક છે એક એ પ્રક્રિયક માંથી એક બે અથવા તો વધુ નિપજો શું થાય છે નિર્માણ થાય છે એટલા માટે આપણે શું કહીએ છીએ વિઘટન પ્રક્રિયા કહીએ છીએ ત્યારબાદ એક ઉદ્યોગમાં ખૂબ અગત્યની ખૂબ વપરાતી પ્રક્રિયા બરોબર કેલ્શિયમ કાર્બોનેટ મીન્સ કે સોનાના પથ્થરના વિઘટનની પ્રક્રિયા તો ઉદ્યોગોમાં વપરાતી
અગત્યની વિઘટન પ્રક્રિયા CaCO3 ની હાજરી મીન્સ કે ઉષ્માની હાજરીમાં તેનું વિઘટન થાય, કેલ્શિયમ ઓક્સાઇડ બને અને બીજું શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે. બરોબર, આ એક ઉદ્યોગની વપરાતી અગત્યની એક વિઘટન પ્રક્રિયા છે. ત્યારબાદ આપણે હજી પણ વધુ ઉદાહરણો વિઘટન પ્રક્રિયાના જોવાના છે. તેની અંદર પાણીનું વિદ્યુત વિભાજન જોવાનું છે. બરોબર, મીન્સ કે 2H2 2H2 O2 બને, જે આપણે સંયોજીકરણમાં પણ જોયેલું છે. બરોબર, હજી વધારાના ઉદાહરણની અંદર લેડ નાઇટ્રેટનું વિઘટન કરી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બનાવવાનો છે. બરોબર, અને ત્યાર પછી AgBr અને AgCl ની શ્વેત ક્રોમેટોગ્રાફી વિશે આપણે આગળ વધવાનું છે. પેલા બંને પ્રક્રિયાઓ છે એ જોઈ લો અને વ્યાખ્યા જોઈ લો. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે. બરોબર, કે વિઘટન પ્રક્રિયાના બે ઉદાહરણો પરથી તમને વિશેષ ખ્યાલ આવી જશે કે વિઘટન પ્રક્રિયા એટલે એક પ્રક્રિયા તૂટીને બે કે તેથી વધુ નિપજોમાં નિર્માણ થવું. આમ જતું કરીએ છીએ. બરોબર, કેન્સલ કરીએ. હવે બરોબર, એક અગત્યની પ્રવૃત્તિ તેના જેવી જ બરોબર શીખવી છે આપણે. એની અંદર આપણે લેડ નાઇટ્રેટ નું કરવાનું છે, વિઘટન કરવાનું છે. આપણે ભણીએ છીએ તમામ એક પ્રકારની શું છે, પ્રવૃત્તિઓ છે. બરોબર, જે લેબોરેટરીની અંદર તમારે હેતુ, સાધનો, કાર્યપદ્ધતિ અને આકૃતિ સહિત શીખવાની હોય છે. બરોબર, એ વિશેષ પ્રવૃત્તિઓ જ્યારે પ્રેક્ટિકલ લેબમાં હોય ત્યારે શીખી શકાય. બરોબર, ઓનલાઈનની અંદર આ પ્રવૃત્તિને આપણે એક સમજણની દ્રષ્ટિએ છે એ આગળ વધારતા હોઈએ છીએ. આપણે કેમ APSO4ની પ્રવૃત્તિ 2 ગ્રામ, એની જેમ અત્યારે 2 ગ્રામ જેટલો તે આપણે લેડ નાઇટ્રેટ લઈએ ટેસ્ટ ટ્યુબની અંદર. બરોબર, એક ટેસ્ટ ટ્યુબ ની અંદર છે. બરોબર, એ આપણે થોડો પદાર્થ લઈ અને તેને બર્નર પર ગરમ કરીએ. નાઇટ્રેટ નો થોડો ફૂકો છે એ આની અંદર ટેસ્ટ ટ્યુબ ની અંદર રાખી. બરોબર, ટેસ્ટ ટ્યુબ ને સીપીયા વડે આપણે છે બરોબર એ પકડવાનું રહેશે. હવે લેડ નાઇટ્રેટ નું વિઘટન થાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો કથ્થાય વાયુ ઉત્પન્ન થાય એવું આપણને સૂચવે. હા, ટૂંકી ભાષામાં એનો શું થયું સૂચવે, વિઘટન થયું હશે એવું આપણને સૂચવે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો PbNO3 એની મતલબ શું કહેવાય, લેડ, અને નો થઈને શું કહેવાય, નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટ નું
બરાબર ઉષ્મીય વિઘટન થાય બરાબર દાખલા તરીકે આપણે જે કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા લઈ એક સિમેન્ટની બનાવટની પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયા છે બીજા ઘણા એવા સારા પ્રકારના રસાયણો છે એમાંથી બની શકે બરાબર તો વધુ પ્રમાણમાં દરેક વખતે આપણે કામ કરશું 2 PbNO3 નહીં બરાબર પ્રક્રિયા મીન્સ કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કરીએ તો આપણને મળશે 2 PbO વત્તા મળશે 4NO2 વત્તા મળશે O2 પ્રત્યેક વખતે વિદ્યાર્થી મિત્રો આપણે આ રાસાયણિક પ્રક્રિયા એક એકથી સંતુલન કરીએ તો ખૂબ વધારે સમય જતો હોય છે પ્રશ્ન હોય તો પછી તમે મળી શકો 2 PbNO3 તો અહીંયા N ની સંખ્યા કેટલી છે જો N 2 અને 2 પેલા છે 4 બરાબર તો અહીંયા કેટલા N છે 7 લેડ ની સંખ્યા કેટલી છે 2 ઓક્સિજન ની 3 ધૂન કેટલી છે 6 બરાબર તો અહીંયા 3 ધૂન 6 6 ધૂન કેટલી થશે 12 અહીંયા તમે 4 2 8 9 10 11 ને 12 રાસાયણિક પ્રક્રિયા કેવી છે સંપૂર્ણ ની અંદર છે બરાબર હવે લેડ નાઇટ્રેટ ની કસોટી છે તમારે ખાસ એવી માહિતી શીખવી પડે બરોબર કે જે ખૂબ અગત્યની હોય તો આ કસોટી અગાઉ ઘુસાઈ પણ ગયેલી ટૂંકા પ્રશ્નની અંદર લેડ નાઇટ્રેટનું વિઘટન થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય તો આપણને ખબર હોવી જોઈએ નાઇટ્રોજન ડાયોક્સાઇડ PbO ને હું કહીશું લેડ ઓક્સાઇડ O2 ને હું કહીશું ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે ખૂબ સરળ પ્રવૃત્તિ હતી આ હવે આ પ્રવૃત્તિ જોયા પછી આપણે આગળ વધવાનું છે પાણીની વિદ્યુત વિભાજન પ્રક્રિયા એક ઈચ્છો એવો ગણીએ તો એ વિઘટન પ્રક્રિયાનો કહેવાય નહીં કારણ કે ટોપિક ઘણો અલગ પડે બરોબર પાણીની વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી એનોડ પરથી ઓક્સિજન ને કેથોડ પરથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય બરોબર એ પ્રક્રિયા આપણે અત્યારે જોવાની છે હવે એ પ્રક્રિયા તમે મારી સાથે જ આકૃતિને વ્યવસ્થિત છે ડ્રો કરશો બરોબર હવે એક ખાસ પ્રકારના બીકરની અંદર બરોબર આપણે થોડું પાણી ભરવાનું છે પાણીની અંદર તમારે ઓડું પાણીને એસિડિક બનાવવા માટે બરોબર એની અંદર મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દેવાનું છે બરોબર ડાયલ્યુટ છે એક મિશ્રણ હવે ત્યારબાદ આની અંદર આપણે સંપૂર્ણ રીતે હું ભરેલું છે પાણી હવે તમારે બે ગ્રેફાઇટ ના વિદ્યુતધ્રુવ કાર્બન ક્લેમ્પ લેવાના છે બરોબર અને એ વિદ્યુતધ્રુવ ને ઊંધી ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણે મૂકી દેવાના છે મિત્રો એનોડ ઉપરથી આપણને મળશે ઓક્સિજન વાયુ બરાબર અને અહીંયાથી મળશે હાઇડ્રોજન વાયુ બરાબર આપણે એવો પ્રશ્ન પૂછેલો છે પ્રવૃત્તિની અંદર કે બંને વાયુ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થતા હશે તો આપણે યાદ રાખવાનું કે સરખા પ્રમાણની અંદર ઉત્પન્ન થતા હશે હવે આ બંને વિદ્યુત ધ્રુવો પર સળગતી મીણબત્તી રાખી અને વારંવાર જો ટેસ્ટ કરવામાં આવે તો
तो आ बने दहनशील वायुओ योग्य टेस्ट आपने मिली सके। बने दहनशील वायुओ नु विघटन कई रीते तो साहब आंदर हूँ पानी विद्युत प्रवाह पसार करवाथी विद्युत विभाजन प्रक्रिया थाय। बराबर लेड नाइट्रेटनी कसोटी पछी आपणे जोईए पाणीना पाणी छे आपणे पाणीना विद्युत विभाजननी कसोटी। आ टेस्ट एक प्रकारना टेस्ट द्वारा आपणे विषय छे कि पाणीना विद्युत विभाजननी टेस्ट। बराबर खूब अगत्यनी रासायनिक प्रक्रिया बुक में ना अपने जाते क्रिएट करनी पड़े। आनी अंदर बे प्रकार की रासायनिक प्रक्रिया अपने जोई सके। हवे H2O से बराबर एनु विद्युत विभाजन थाय बराबर तो आपने मळशे H2 + 1O2 पण आ पेटले अर्धो वत्ता अर्धो बराबर आखू थशे एक ऑक्सीजन नो थशे। હવે મિત્રો બીજા નંબર ને તમે આ રીતે પણ સમજી શકાય રીતે લખી શકો, એમ લખી શકો 2H2O બરાબર નો વિઘટન થાય અને બને છે 2H2 + O2 બરાબર છે। આ રીતે પણ તમે આ પ્રક્રિયાને લખી શકો બરાબર। આ તમારે વિદ્યુત વિભાજન થાય અને હું બનશે 2H2 + O2 વધુ અગત્યની પ્રક્રિયા રહેશે H2O નું વિઘટન થાય અને H2 + O2 બનેવાના O2 એ આપણા માટે ખૂબ અગત્યની પ્રક્રિયા રહેશે બરાબર। હવે આપણે કે જે વિદ્યાર્થીઓ અહીંથી થોડી કટ થતી વિડીયોમાં તો અહીંયા ફરી વખત લખી દઉં છું બરાબર નીચેની સાઈડ કે 2H2 બરાબર વત્તા O2 આપણે આને સંયોજીકરણ પ્રક્રિયા પણ કહેવાય। શું કહેવાય? સંયોજીકરણ પ્રક્રિયા। બે પ્રક્રિયા સીખ્યા છે બરોબર, જોઈ લેશો તમે।